नमस्कार, सुस्वागतम। धोरण 11 कॉमर्स SPCC एटले के सेक्रेटरियल प्रेक्टिस अने वाणिज्य पत्र व्यवहार आ विषय बे भाग में वेचायेलो छे, जेमा सेक्रेटरियल प्रेक्टिसनो जे विभाग छे तेमा प्रकरण नंबर 7 शेरमूड़ी अने शेरना प्रकारों आजे आपणे आ नवा प्रकरणनी शुरुआत करवा जई रह्या छीए त्यारे सौ प्रथम आ शेर मूड़ी शू छे ते विषयनो ख्याल मेळवो खूब ज जरूरी छे। तो आपणे आगळ वाणिज्य संचालनना विषयमां आपणे धंधाना विविध स्वरूपो विषे अभ्यास करेल हतो, एकांकी पेढ़ी, भागीदारी पेढ़ी, सहकारी मंडळी, कंपनी वगैरे। तो आ एकांकी पेढ़ी मुख्य मर्यादा मूड़ी मर्यादा थी, जे धंधा मालिक एकज होय ते खूबज ओछी मूड़ी द्वारा तेने धंधो शुरू करवानो होय छे। ज्यारे धंधा में वधु नाणानी जरूर पड़े त्यारे भागीदारी पेढ़ी अस्तित्व में आवे छे, एटले के एक करता वधारे मालिको के भागीदारों द्वारा मूड़ी मेळवी अने धंधानी शुरुआत करवामां आवे छे, त्यारे खूबज वधारे मूड़ीनी जरूर होय त्यारे भागीदारीनुं स्वरूप अपनावामां आवे छे। पण भागीदारी स्वरूपनी पण एक मर्यादा छे के कंपनी धारा 2013 नी जोगवाई मुजब भागीदारो छे ते एक पेढ़ीमां 50 थी वधारे भागीदारो राखी शकाय नहीं, अने आवा संजोगोमां 50 भागीदारोनी मूड़ी करता पण वधारे मूड़ी एटले के खूबज विशाळ मूड़ीनी जरूर पड़े त्यारे धंधानुं कंपनी स्वरूप अपनावामां आवे छे, अने आ कंपनी तेने जे मूड़ी छे तेने नाना नाना विभागमां नाना नाना भागमां तेने विभाजित करे छे। तो शेर मूड़ी जे कंपनीनी होय तेने नाना नाना भागमां जे विभाजित करे आवा दर एक नाना नाना भागने शेर तरीके ओळखવામાં આવે છે અથવા એને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે। કંપની આ પોતાના ધંધામાં રોકાણ કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે, અને જાહેર જનતામાંથી રસ ધરાવનાર સંભવિત શેર હોલ્ડરો છે તે આ કંપનીમાં રોકાણ કરે છે, કંપનીના શેરમાં રોકાણ કરે છે। એટલે કે કંપનીમાં જે વ્યક્તિ શેરમાં રોકાણ કરે તે કંપનીના સાચા અર્થમાં માલિકો છે, કારણ કે તેઓ મૂડીનું રોકાણ કરે છે। તો આ રીતે આપણે શેર મૂડીનો ખ્યાલ મેળવ્યો, ત્યારબાદ આગળ વધીએ તો સૌ પ્રથમ શેરનો અર્થ જોઈએ તો કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે, જેને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। આ પ્રત્યેક ભાગ એટલે શેર, અથવા શેર એટલે શેર હોલ્ડર્સનું કંપનીમાં રહેલું નાણામાં વ્યક્ત થઈ શકે તેવું હિત દર્શાવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો શેરની લાક્ષણિકતાઓ, એક પછી એક લાક્ષણિકતાઓ જોઈએ તો નંબર 1 શેર મૂડીનો હિસ્સો। શેર એ કંપનીની શેર મૂડીનો હિસ્સો છે, જે નાના નાના એક સરખા હિસ્સામાં વિભાજિત થયેલો હોય છે। કંપનીની જે શેર મૂડી છે એને નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, અને આ શેરનું શુદ્ધ ગુજરાતી કરો તો પણ ભાગ એવું થાય છે, એટલે કે કંપનીમાં નાનામાં નાનો ભાગ ધરાવનાર વ્યક્તિ। શેર હોલ્ડર્સ એટલે શું? તો કે શેર એટલે ભાગ અને હોલ્ડર્સ એટલે ધરાવનાર। તો કંપનીમાં ભાગ ધરાવનાર, પરંતુ આ ભાગનું પ્રમાણ ખૂબ જ નાનું હોય છે। કંપનીમાં કરોડો રૂપિયાની મૂડીની જરૂર હોય છે, અને આ કરોડો રૂપિયાની મૂડીમાં કોઈ એક વ્યક્તિ 100 રૂપિયાનો કે 10 રૂપિયાનો એક શેર ધરાવે તો તે કંપનીમાં ખૂબ જ નાનો હિસ્સો ધરાવે છે તેવું કહી શકાય। ત્યારબાદ કંપનીમાં રહેલું હિત, શેર એ શેર હોલ્ડરનું કંપનીમાં નાણાકીય હિત વ્યક્ત કરે છે, એટલે કે કંપનીમાં તેને જેટલી મૂડી રોકેલી છે તેટલું તેનું હિત તે કંપનીમાં સમાયેલું છે તેમ કહી શકાય। ત્યારબાદ જોઈએ તો જંગમ મિલકત, શેર એ જંગમ મિલકત છે જેની લેવેચ થઈ શકે છે,
અને ભેટ કે દાનમાં આપી શકાય છે. તો જમીન અને મકાન પણ તેનું પણ લેવેત થાય છે, તેને પણ ભેટ કે દાનમાં આપી શકાય છે. જમીન મકાન છે, તેમ છતાં તેને સ્થાવર મિલકત કહે છે. શું કામ? તો કે તે મિલકતનું સ્થળાંતર થઈ શકતું નથી, જ્યારે શેરનું સ્થળાંતર થઈ શકે છે, તેની મુક્ત ફેરબદલી થઈ શકે છે, તેથી તેને જંગમ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મુક્ત ફેરબદલી, શેરની મુક્ત ફેરબદલી થઈ શકે છે. આ શેરનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે. ઝડપથી એક વ્યક્તિ બીજાના વ્યક્તિના નામે શેર ટ્રાન્સફર કરી શકે છે. આ શેરની મહત્વની બાબત જણાવી શકાય. ત્યારબાદ આગળ જોઈએ તો હક અને જવાબદારી. કંપની શેર હોલ્ડરોને સભાની નોટિસ મેળવવાનો હક ધરાવે છે. કંપનીની સભામાં એટલે કે સામાન્ય સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. આ સાથે શેર હોલ્ડરોએ ધારણ કરેલ શેરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની જવાબદારી પણ કંપનીની હોય છે. તો આ દાર્શનિક કિંમત જેટલી શેર હોલ્ડરોએ મૂડી રોકેલી હોય અને કંપની ખોટમાં જાય તો આ શેર હોલ્ડરોએ આ જવાબદારી પૂર્ણ કરવાની રહે છે. તો આ શેરની હક અને જવાબદારીની વાત થઈ. કંપનીમાં શેર હોલ્ડરોએ જેટલા નાણાં રોકેલા છે તેટલા નાણાંના પ્રમાણમાં તે મત આપી શકે છે. આમ તો કંપનીનું સંચાલન લોકશાહી જેવું જ સંચાલન હોય છે, પરંતુ આપણા દેશની લોકશાહી અને કંપનીની લોકશાહીમાં એક મુખ્ય તફાવત છે. આપણા દેશની લોકશાહીમાં વ્યક્તિ દીઠ એક મત આપવાનો અધિકાર હોય છે, જ્યારે કંપનીની શેરમૂડીમાં કંપનીના સંચાલનમાં શેર દીઠ એક મત આપવાનો અધિકાર હોય છે. એટલે કે જે શેર હોલ્ડર પાસે 10 શેર હોય તે 10 મત આપી શકે છે, અને જે શેર હોલ્ડર પાસે જે તે કંપનીના 1 લાખ શેર હોય તો તે કંપનીમાં તે 1 લાખ પોતાના મત આપી શકે છે તેમ કહી શકાય. તો આ શેર હોલ્ડરની હક અને જવાબદારી કંપનીમાં હોય છે તેમ કહી શકાય છે. ત્યારબાદ આગળ વધીએ તો શેરમૂડીના પ્રકારો, તેમાં સૌ પ્રથમ સત્તાવાર મૂડી. તો આ સત્તાવાર મૂડી કોને કહેવાય? તો કે કંપનીનું આવેદન પત્ર એટલે કે મેમોરન્ડમ ઓફ એસોસિએશનની અંદર 6 કલમ હોય છે. કંપનીનું નામ, સરનામું, મૂડી, જવાબદારી, ધ્યેય વગેરે કલમો હોય છે. તેમાં આવેદન પત્રમાં જે મૂડીની કલમ છે તેમાં નોંધેલ મૂડીને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અને આ સત્તાવાર મૂડીનો અર્થ એ પણ થાય છે કે કંપની પોતાના આયુષ્ય દરમિયાન વધુમાં વધુ આટલી મૂડી રાખી શકશે, તેનાથી વધારે મૂડી કંપની રાખી શકશે નહીં, તેવી મૂડીને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તેમ છતાં ભવિષ્યમાં કંપનીએ આ સત્તાવાર મૂડીમાં વધારો કરવો હોય તો તે માટેની વિધિમાંથી પસાર થવું પડે છે. શેરહોલ્ડરની સભામાં ઠરાવ પસાર કરી સંમતિ લેવી પડે છે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ પણ આની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ જોઈએ તો બહાર પાડેલ મૂડી. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આ તમામ મૂડી વિશે ખ્યાલ સ્પષ્ટ થાય. ધારો કે કોઈ એક કંપનીની સત્તાવાર મૂડી 500 કરોડ છે, તો કંપની તેના આયુષ્ય દરમિયાન 500 કરોડથી વધારે મૂડી કંપનીમાં રાખી શકશે નહીં. હવે આ 500 કરોડ સત્તાવાર મૂડી છે તો કંપની બધા જ શેર બહાર પાડી શકે તેવું પણ બની શકે, અને કંપની તેમાંથી અંશતઃ શેર બહાર પાડે તેવું પણ બની શકે. હવે ધારો કે કંપની આ 500 કરોડની જે શેર મૂડી છે તેમાંથી 200 કરોડના શેર જાહેર જનતા માટે બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે, અને બાકીના જે 300 કરોડની મૂડી છે તેને નહીં બહાર પાડેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે કંપનીએ આ 200 કરોડના શેર બહાર પાડેલ છે, તેમાંથી 190 કરોડ શેર માટે જ જાહેર જનતામાંથી અરજીઓ આવે
तो 190 કરોડની જે મૂડી છે તેને ભરાયેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે અને 10 કરોડની જે મૂડી છે તેને નહીં ભરાયેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ શેર મૂડીની રકમ એકસાથે પણ મંગાવી શકાય અને હપ્તેથી મંગાવી શકાય। જ્યારે હપ્તેથી મંગાવવામાં આવે તો અરજી સાથે અંશતઃ રકમ મંગાવવામાં આવે। મંજૂરી સમયે અને હપ્તા સમયે અંશતઃ રકમો છે એ વારાફરતી ક્રમશઃ મંગાવવામાં આવે છે। હવે ધારો કે આ 190 કરોડની મૂડી છે અને કંપનીનો 10 રૂપિયાનો એક એવો શેર છે ને કંપની અરજી સમયે 5 રૂપિયા મંગાવે તો એનો મતલબ એમ થયો કે કંપની 95 કરોડની મૂડી મંગાવે છે અને બાકીની 95 કરોડની મૂડી છે એ નહીં મંગાવેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે। તો 190 કરોડ ભરાયેલ મૂડી છે, 10 કરોડ નહીં ભરાયેલ મૂડી છે। હવે આ 190 કરોડમાંથી કંપની 50% રકમ જ મંગાવે છે તો 95 કરોડની જે મૂડી છે તેને મંગાવેલ મૂડી અને બાકીની જે 95 કરોડની મૂડી છે તેને નહીં મંગાવેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ 95 કરોડ જે મૂડી મંગાવેલ છે એમાંથી અમુક શેર હોલ્ડર છે તે અમુક હપ્તા ભરતા નથી, તો એ અમુક હપ્તા ન ભરે તો તેને ભરપાઈ થયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જેટલા હપ્તા ભરાયા છે તે ભરપાઈ થયેલી। હવે ધારો કે આ 95 કરોડ છે એમાંથી 10 લાખ રૂપિયા 2-3 શેર હોલ્ડરના કંપનીને મળતા નથી, તો કંપનીને 94 કરોડ 90 લાખ રૂપિયાની રકમ મળે છે, તો 94 કરોડ 90 લાખની જે રકમ છે તે રકમને ભરપાઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે અને 10 લાખ રૂપિયાની જે રકમ છે તેને નહીં ભરપાઈ થયેલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે। તો આ છે શેર મૂડીના પ્રકારો, જે આપણે ઉદાહરણ દ્વારા સમજી શકીએ તેમ છીએ, એટલે અહીં એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરેલા નવા પ્રકરણમાં શેરનો અર્થ, શેરની લાક્ષણિકતાઓ અને શેરમૂડીના પ્રકારો વિશે સમજ મેળવવાનો પ્રયત્ન કર્યો। આશા રાખું છું કે આ તમામ સૈદ્ધાંતિક ચર્ચા તમને સમજાઈ ગઈ હશે અને એવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું। આભાર અને અસ્તુત્વ।